વેલ્સ્પન કંપનીના કારણે એક પરિવારનો માળો પીંખાયો. કંપનીએ નિર્દોષ કામદારોનો ભોગ લીધો. સેફ્ટી અભાવના કારણે ગટર સાફ કરવા ઉતરેલ યુવકનું મૃત્યુ નિપજ્યું. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલ મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરવી છે વર્ષામેડી મધ્ય આવેલ વેલ્સ્પન કંપનીની, જ્યાં અનેક જાતના કોન્ટ્રાક્ટરો આવેલા છે અને કોન્ટ્રાક્ટ થ્રુ કામ કરવામાં આવતા હોય છે, પરંતુ એ પ્રોપર હેન્ડલ કરવામાં આવે છે કોન્ટ્રાક્ટ થ્રુ દ્વારા જે કામગીરીનું એ લોકોનું હોય છે, એ કોઈ એના ઉપર ધ્યાન દોરવામાં નથી આવી રહ્યું. અનેક બનાવો બનતા હોય છે. આવો જ એક બનાવ બન્યો છે અને પીડિત મહિલા તમે જોઈ શકો છો આપણી પાસે દ્રશ્યોમાં, જેમના હસબન્ડ હતા, પતિ હતા, જે વેલ્સ્પન ઇન્ડિયા લિમિટેડ જે એનો પ્લાન્ટ છે, જ્યાં એ ભાઈ નોકરી કરતા હતા, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરતા હતા. એમનો જે કામગીરી હતી એમની, જે વેલ્સ્પનમાં ઇન્ડિયા જે કંપની આવેલી છે ઇન્ડિયા પ્લાન્ટમાં, એમાં ગટર આવેલી હોય છે, તેમાં સાફ સફાઈ એમની કામગીરી હતી. અને સંજયભાઈ માળી એમનું નામ હતું, જોઈ શકો છો મહિલા છે. એમને ન્યાય અપાવવાની અત્યારે ગુહાર લગાડી રહ્યા છે, કારણ કે એમને જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે તમારા જે પતિ છે એમને બેહોશ થઈ ગયા છે કામગીરી દરમિયાન. કંપનીની અંદર સેફ્ટી કોઈ ઇક્વિપમેન્ટ્સ રાખ્યા વગર ગટરની અંદર ઊંડી ઊંડી ગટરમાં ઉતારવામાં આવતા હોય છે અને આના કારણે મૃત્યુ પામતા હોય છે. એના પાછળ જે સરકારી જે અધિકારીઓ છે એમના દ્વારા શું કામગીરી કરવામાં આવી, કોઈ જાતનું કોઈ પણ જે પગલાં લેવા જોઈએ કંપનીના વિરુદ્ધમાં પગલાં લેવા જોઈએ, આ કોન્ટ્રાક્ટરના વિરુદ્ધમાં પગલાં લેવા જોઈએ, એ તો લેવામાં નથી આવી રહ્યા. પરંતુ ક્યારે પણ એમના દ્વારા શું કંપનીની અંદર સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ રાખવામાં આવેલા છે તો કાયદેસર નિયમ પ્રમાણે કામગીરી કરવામાં આવે છે કે નથી આવતી, એ ક્યારે પણ સેફ્ટી ઇન્ડસ્ટ્રીયલના જે ડાયરેક્ટરો હોય છે, જે ચેરમેન હોય છે, એના દ્વારા ચેક કરવામાં નથી આવતું. અત્યારે આપણે બેન છે તેમનાથી વાત કરશું. શું નામ છે આપનું? પિંકી બેન છે મારું. જરાક જોરથી બોલો, શું નામ છે? પિંકી બેન મારું નામ છે. મારા ઘરવાળાનો સેફ્ટી કાંઈ દીધું નહીં, મને કશી ખબર નહીં શું થયું. મને તો ખાલી એમ કીધું કે બે હોશે હમણાં ઘરે આવી જશે. હું ભગવાનના ભરોસે રહી ગઈ. પછી મેં હોસ્પિટલનો ઘણો નંબર માંગ્યો, મને કોઈ નંબર ના દીધું. હું ભગવાનના ભરોસે મેં તો હમણાં આવી જશે. આટલા વર્ષથી કામ કરતા હતા, કંપનીમાં સેફ્ટી બધી હોવી જોઈએ. કેટલા કલાકે ગટરમાંથી કાઢ્યો, મરી ગયો તોય મને નથી કીધું. મને કહેવાનો ફરજ એની ઘરવાળી છું. મારે એક નાનો છોકરો છે, મારું મકાન ભાડેથી રહું છું. હું આજ સુધી મારા ઘરવાળે મને કામે નથી મૂકી, ઘરમાં બેસાડીને ખવડાવ્યું છે. આ બધાએ ગદ્દારી કરી છે. બે માણસને તો ગાયબ કર્યા છે અબ્દુલભાઈએ, જેના ખાતામાં કામ કરે એને મેં કીધું હાજર કરો, તો એને હાજર ના કર્યા. મને કે તમારે શું કામ છે, કે તમારે કામ હોય તો મને બોલો, તમે એને ચમ બોલાવો છો. તમે કીધું તમે ગદ્દારી કરી એટલે તમે મારાથી વાત નથી કરતા. મારા ઘરવાળો બહુ સારો હતો, હંમેશા સારું જ કામ કરતો હતો, કોઈ દિવસ મને દુઃખ નથી પહોંચાડ્યું. પણ આ લોકો ગટરમાં ઉતર્યો, શું કરી તો મને નથી ખબર. પણ સેફ્ટી બેલ્ટ દીધો નહીં, મરી ગયો તોય મને ખબર નથી દીધી. મને કે બે હોશે તમને સવારે મળાવી દઈશ, હું એ જ વિશ્વાસે રહી ગઈ. મને શી ખબર હતી કે આવું થવાનું હોય તો હું એને છાવાય ના દોત. મને કાંઈ ખબર નથી, પૈસા જે ભગવાન કરે. બસ સાહેબ, અમે મારાથી નહીં બોલે, મારી છાતી બહુ દુખેરી સાહેબ. મિત્રો જોઈ રહ્યા છો કેટલી વેદના અત્યારે ઠાલવી રહ્યા છે, પરંતુ આ જે કંપનીઓ આવેલી છે, જે સરકારી અધિકારીઓ આવેલા છે, એ પોતાની ભાગ બટાઈમાં જ વ્યસ્ત હોય છે. ક્યારે પણ આવા મહિલાને ન્યાય દેવામાં નથી આવી રહ્યો. તો વેલ્સ્પન કંપનીના જે જે આમાં જે સત્તાધારીઓ છે, જે અધિકારીઓ છે, એના ઉપર કાયદેસરનો માનવવધનો ગુનો લાગે એવું અત્યારે હું અંજાર જનરલ હોસ્પિટલથી કહી રહ્યો છું કે એક વ્યક્તિનું મૃત્યુ થઈ છે અને કચ્છમાં હવે કાંઈક નવું થશે તો જ લોકો જે કંપનીના અધિકારીઓ છે, સત્તાધીશો છે, એ આવા જે અત્યારે ભોગ બની રહ્યા છે લોકો, એમ ભોગ ના લેવાય એના માટે એ બધે જાતના કાયદા કાનૂન જે છે સેફ્ટીના, એનું પાલન કરશે, એનું અનુશાસન કરશે. તો અધિકારીઓ જે પણ કોઈ હોય એના ઉપર અને જે આપણા સેફ્ટી ઇન્ડસ્ટ્રીઝના અત્યારે જે ડાયરેક્ટર છે એમના અત્યારે એમને ધ્યાન દોરવું જોઈએ, નકર આવા ને આવા અનેક વખત બનાવ બનતા હોય છે અને બનતા પણ રહેશે. તો જે પણ આનો દોષી છે એના ઉપર, જે કોન્ટ્રાક્ટર તો કોન્ટ્રાક્ટર અને જે કંપનીના અધિકારીઓ તો અધિકારીઓ ઉપર, એના ઉપર કાયદેસરનો માનવવધનો ગુનો દાખલ થશે તો જ આ લોકોને કાંઈક સબક શીખવાડવામાં આવશે. જય હિન્દ, જય ભારત. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, હવે ગુરુ મોબાઈલ લાવ્યું છે તમારા માટે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન હપ્તેથી. ઓરિજિનલ અને લેટેસ્ટ મોબાઈલ એસેસરીઝ મળશે. જૂના મોબાઈલ પર લોન પર કરી આપવામાં આવશે. આપના માટે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લાવ્યું છે ખાસ ઓફર્સ. શોપ નંબર 12 જ્યુબિલી સર્કલ રોડ, લોહાણા ભવન સામે, ઓરિયન્ટ કોલોની, ભુજ, કચ્છ.